तो अमदावादमां माइक्रो कंटेनमेंट झोनमां फेरफार, 251 माइक्रो कंटेनमेंट झोनमांथी 3 विस्तार दूर कराया छे। जो के शहेरमां माइक्रो कंटेनमेंटना वधु 14 विस्तारनो उमेरो पण थयो छे। माइक्रो कंटेनमेंटनो आंकड़ो 262 पर पहोंच्यो छे। चूंटणी बाद माइक्रो कंटेनमेंट झोनमां सतत वधारो, टेस्टिंग वधारवामां आवता पण आ वधारो थई रह्यो छे। नवा विस्तारमां मणिनगर घाटलोडियानो समावेश, ગોતા અને બોડકદેવના પણ સૌથી વધુ મકાન અને લોકોનો સમાવેશ। સંવાદદાતા દર્શન રાવલ આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। દર્શન, આમ તો કન્ટેનમેન્ટ પોલિસી એ કોરોનાને નિયંત્રણમાં લેવા માટે ખૂબ જ જરૂરી છે, પરંતુ ચિંતાજનક રીતે અમદાવાદમાં કોરોનાનો આંકડો પણ વધી રહ્યો છે, કન્ટેનમેન્ટ ઝોન પણ વધી રહ્યા છે, કેવા પ્રતિબંધો અને કઈ રીતની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો? શિવાની, જે પ્રકારે કેસીસ વધી રહ્યા છે, માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન પણ તેની સામે એક વધારવામાં આવેલ છે, કારણ કે કોરોના સંક્રમણને એક નિયંત્રિત લાવવું એ ખૂબ જરૂરી છે અને તેના માટે એક આ પ્રક્રિયા કરવામાં આવી છે। જે પ્રકારે શહેરની જો વાત કરવામાં આવે તો જે કેસીસ નોંધાઈ રહ્યા છે તેની સામે જે ટેસ્ટિંગ થઈ રહ્યું છે તે ટેસ્ટિંગની સામે આજે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન પણ વધી રહ્યા છે, કારણ કે 2-3 જો કેસ આવે તો તેવી જગ્યા ઉપર આ સોસાયટી એપાર્ટમેન્ટને એક માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે અને તેના કારણે એક પરિસ્થિતિ એ પણ સર્જાય છે શિવાની, કે લોકોમાં એક ભય ઉભો થાય છે કે આખરે આખી સોસાયટીમાં જ્યારે કેસીસ નથી ત્યારે તેને શા માટે એક માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે, માત્ર તે મકાન કે તે ફ્લેટને જ કેમ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં નથી આવતા? આ એક પ્રશ્ન એ ક્યાં ઉભો થયો છે, એટલે કે લોકોમાં એક હાવ ઉભો થયો છે, પરંતુ તેની સામે એક જે પ્રકારે લોકો નિયમનું ઉલ્લંઘન કરી રહ્યા છે, જે પ્રકારે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જે મકાન કે ફ્લેટ જે જાહેર કરવામાં આવતા હતા તેનું ક્યાંક ઉલ્લંઘન થતું હતું, આ તમામ વસ્તુને ધ્યાને રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક સપ્તાહ પહેલા આ એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે સોસાયટીના એપાર્ટમેન્ટ હવે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવશે। આપણી સાથે સ્થાનિકો છે, તેમની સાથે વાત કરીશું કે તેઓનું શું માનવું છે। બેન, એક માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન બાબતે એક આપ શું કહી રહ્યા છો, આપનું શું માનવું છે? મારું એવું કહેવું છે કે જ્યાં કેસ હોય ત્યાં જ એ લોકો, જ્યાં કેસ હોય ત્યાં જ એ બંગલાને સામે સ્ટીકર લગાવી અને લખવું જોઈએ, બાકી આખી સોસાયટી હેરાન થાય એવું ના કરવું જોઈએ, કારણ કે આમાં દૂધ શાક બધું લોકોની રોજની જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ વસ્તુઓ બંધ થઈ જાય છે ને લોકોમાં એવો હાવ ઉત્પન્ન થાય છે કે આખી સોસાયટીમાં આટલા બધા કેસ હશે તો અંદર જવું કેવી રીતે, એટલે અમે આ બધી બાબતોથી હેરાન થઈ રહ્યા છીએ। આપણે અહીંયા સોસાયટી કઈ છે, કેટલા કેસીસ આવ્યા છે, કેટલા દિવસમાં કેસીસ? ટોટલ 3 અત્યારે આવેલા છે, પણ 3માં એકને તો હોસ્પિટલાઇઝ કર્યો હતો અને એ ઘરે જ છે અને એ નેગેટિવ થઈને આવી ગયેલો છે, એટલે અત્યારે ટોટલ 2 કેસ છે। કેસ વધી રહ્યા છે, માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વધી રહ્યો છે, લોકો નિયમ નથી પાળી રહ્યા, હજુ પણ આ ગંભીર પરિસ્થિતિ બની શકે છે જો નિયમ નહીં પાળે તો? લોકોએ સમજવું પડશે। હા, લોકોએ સમજવું પડે, પણ લોકો માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરે અને પોતાનું ડિસ્ટન્સ જાળવે એ મહત્વનું છે, એટલે લોકોએ જ જાગૃત થવાની જરૂર છે, સોસાયટીઓ બંધ કરવાથી કંઈ થવાનું નથી। શિવાની, જે પ્રકારે મહિલા કહી રહ્યા છે તે પ્રકારે સોસાયટીઓ કે ફ્લેટ કે એપાર્ટમેન્ટ આ તમામ બંધ કરવાની જરૂરિયાત નથી, પરંતુ લોકોએ સમજવાની જરૂરિયાત છે, કારણ કે જ્યાં સુધી સ્વયંભૂ લોકો નહીં સમજે કે તેઓએ નિયમ પાળવાના છે ત્યાં સુધી આ સંક્રમણને પહોંચી વળી નહીં શકાય, આ એક સ્પષ્ટ બાબત છે। પણ અત્યારે પરિસ્થિતિ એ છે કે જે પ્રકારે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વધી રહ્યા છે, કેસીસ વધી રહ્યા છે, આ એક ચિંતાનો વિષય શહેર માટે એટલા માટે કહી શકાય છે કારણ કે એક આંકડો જે છે તે સતત વધી રહ્યો છે અને તેના કારણે પરિસ્થિતિ પણ વણસી રહી છે, કારણ કે જે પ્રકારે આપણે જોયું કે અલગ અલગ નિર્ણયો લેવામાં આવ્યા, બાગ બગીચા બંધ કરાય, એમટીએસ બીઆરટીએસ બંધ કરાઈ, સાથે જે મોલ જે સિનેમા જે છે તે શનિ રવિવાર બંધ કરાયા, આ તમામ પરિસ્થિતિ આજ બતાવે છે કે કયા પ્રકારે અમદાવાદની અંદર કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને ખાસ કરીને હોળી અને ધૂળેટી, આજે હોળી છે આવતીકાલે ધૂળેટી છે, આ સમય દરમિયાન પણ કેટલાક પ્રતિબંધો લગાવવામાં આવે છે અને તમામ લોકો અહીંયા સમજવું પડશે કે તેઓ ભીડ એકઠી ન કરે, ભેગા ન થાય, સોશિયલ ડિસ્ટન્સ પાળે, માસ્ક પહેરી રાખે, બિનજરૂરી પ્રકારે આ પ્રકારના કોઈ કાર્યક્રમો ન કરે, જાહેર કાર્યક્રમો ઉપર પ્રતિબંધ છે, આ તમામ વસ્તુ જો પાલન કરવામાં આવશે તો કહી શકાશે કે આ કોરોના સંક્રમણને પહોંચી વળી શકાશે, એટલે લોકોની પહેલી જવાબદારી બનશે અને સાથે સાથે તંત્ર પણ તેટલું જ જવાબદાર છે, કારણ કે તેમને પણ એક ધ્યાન રાખવું પડશે, એક કડકાઈ અજમાવી પડશે, તેમ થશે તો જ આ સંક્રમણને પહોંચી વળી શકાશે શિવાની। બિલકુલ, એટલે પ્રતિબંધો હાલ તો સારા છે, કારણ કે જે રીતની પરિસ્થિતિ થઈ છે તે પ્રમાણે લોકોની સતર્કતા અને લોકો નિયમોનું જેટલું કડકપણે પાલન કરશે તેનાથી જ કોરોના પર કાબૂ મેળવી શકાશે અને તંત્રની પણ જવાબદારી।